वेलकम फ्रेंड्स, धोरण 11 इंग्लिश में यूनिट 2 अंतर्गत आपणे रीड 2 भणवाना छीए, जेनुं टाइटल छे ए पालनपुर यूथ री इन्वेंट्स द हम्बल वॉच। એટલે કે પાલનપુરનો એક યુવાન એક અદ્ભુત ઘડિયાળ બનાવી કાઢે છે। તો મિત્રો, આ રીડની અંદર આપણે પાલનપુરના એક યુવાન વિશે ભણવાનું છે, જે ખૂબ જ પ્રતિભા સંપન્ન કહી શકાય, અદ્ભુત એની આઈક્યુ છે, એક વૈજ્ઞાનિક મેન્ટાલિટી છે, જેણે ગિયર નામની ઘડિયાળની શોધ કરી છે। અને આ ઘડિયાળની શોધથી પોતાનું જ નહીં પણ પોતાના માતા પિતા, પાલનપુર અને ભારત દેશનું નામ આખી દુનિયામાં રોશન કર્યું છે। નાનપણથી જ કંઈક કરી છૂટવાની ઈચ્છા ધરાવનાર આ યુવાન, એટલે કે પ્રણવ મિસ્ત્રી, જેની શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ તેજ હતી, તેજસ્વી રહેલી છે। શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તો ઘણો જ હોશિયાર હોવાને લીધે તે નિર્મા યુનિવર્સિટીમાંથી બીઈ કરે છે, ત્યાર પછી મુંબઈમાંથી મુંબઈ આઈઆઈટીમાંથી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન અંતર્ગત અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરે છે। અને આ ડિગ્રી અંતર્ગત તેને હૈદરાબાદ ખાતે માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળે છે। અને તે દરમિયાન તે એવા ઘણા સંશોધનો કરે છે, જેને પરિણામે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે તેને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ પ્રાપ્ત થાય છે। તેની શૈક્ષણિક કારકિર્દી ખરેખર જ્વલંત રહી છે। તેણે ઘણા જ અલગ અલગ પ્રકલ્પો પર કામ કરેલ છે, તેણે અલગ વિવિધ સંશોધન પત્રો રજૂ કરેલા છે। તેણે જે સંશોધન કર્યા છે તેમાં એક ટેલિટચ નામની ડિવાઇસ કહી શકાય, જેને સ્ક્રીન પર સ્પર્શ કરવાથી અનેક ઉપકરણોને આપણે ચાલુ બંધ કરી શકીએ છીએ। ત્યારબાદ એક સ્પર્શ નામની ડિવાઇસ શોધેલી છે, જેને આપણે હાવભાવથી જ એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ। તેમજ સનફ્લાવર નામની એક સોલર પેનલ સંબંધિત ડિવાઇસ શોધેલી છે, જેમાં સોલર પેનલ સવારથી સાંજ સુધી જ્યાં સુધી સૂર્ય દેખાય ત્યાં સુધી સોલર પેનલ સૂર્ય સામે જ જોઈ રહે છે, અને એ રીતે સૂર્યના જે સૂર્ય ઉર્જા છે એ બિલકુલ વેસ્ટ ન કરીને, જરા પણ વેસ્ટ ન કરીને પૂરેપૂરી સૂર્ય ઉર્જા પ્રાપ્ત કરે છે। પછી એક સિક્સ્થ સેન્સ નામની ડિવાઇસ શોધેલી છે। મિત્રો, ડિવાઇસ એટલે ઉપકરણ, આપણે મોબાઈલ ફોન આવે, ઇયરફોન આવે, કેમેરા, આ બધું ડિવાઇસ કહેવાય, સ્માર્ટ વોચ છે। તો સિક્સ્થ સેન્સ નામની પણ એક એવી ડિવાઇસ શોધેલી છે કે જે કોઈ પણ સપાટી હોય, દિવાલ હોય કે આપણી આસપાસના પદાર્થો હોય, ભૌતિક પદાર્થો, તો તેના પર માહિતી પ્રદર્શિત કરી શકાય છે। અને આપણા હાથના હલનચલનથી ક્રિયા પ્રતિક્રિયા પણ કરી શકાય છે। તો મિત્રો, આટલી બધી વિવિધ માનવ ઉપયોગી સંશોધનો શોધો કરવાને કારણે પ્રણવની કારકિર્દી ખૂબ જ જ્વલંત રહી છે। તો આ પ્રણવ મિસ્ત્રી વિશે આપણે આગળ થોડો અભ્યાસ કરીએ। મિત્રો, અહીં આપ જોઈ શકો છો પ્રણવ મિસ્ત્રીનો ફોટો છે, લેફ્ટ સાઈડ કોર્નરમાં મૂકેલો છે, જે આપણને કંઈક બતાવે છે। આપ સમજી ગયા હશો કે તે ગિયર નામની ઘડિયાળની, જેની આપણે પરિચય પ્રાપ્ત કર્યો, તે ઘડિયાળ દર્શાવે છે। તો ચાલો શરૂ કરીએ। પ્રણવ મિસ્ત્રીએ નેટિવ ઓફ પાલનપુર નોર્થ ગુજરાત શોકેસ્ડ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ। તો પ્રણવ મિસ્ત્રી જે પાલનપુરનો વતની છે, જે ઉત્તર ગુજરાતમાં આવેલું છે, તે આપણને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી નીવડનારી ગિયર નામની ઘડિયાળ બતાવી રહ્યો છે। મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ। તો થિંક ટેન્ક એટલે જે બૌદ્ધિક ટીમ હોય, તો મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ
सैमसंग रिसर्च अमेरिका, तो सैमसंग रिसर्च अमेरिका नामनी संस्था कंपनी में जे बौद्धिक टीम आए ये टीमनो आ मिस्त्री पर प्रणव मिस्त्री हेड है। हेड एट मुख्य वड़ो है। हू हेज डिजाइन द डिजिटल वॉच दैट लेट्स यू चेक मेसेजिस विथ अ ग्लांस और मेक कन्वर्जेशन 007 स्टाइल। तो आ प्रणव मिस्त्री के जेने डिजिटल घड़ियालनु संशोधन करेल छे, जेना द्वारा मात्र तमे नजर नाखीने एक नजर थी ज मेसेज ने चेक करी सको छो अने 007 एटले के जेम्स बॉन्ड नी स्टाइल थी तमे वातचीत पण करी सको छो। विथ गियर यू आर एबल टू मेक कॉल्स एंड रिसीव कॉल्स विदाउट इवन टेकिंग योर फोन आउट ऑफ योर पॉकेट, सेड प्रणव मिस्त्री। प्रणव मिस्त्री आगळ जणાવે છે કે આ ગિયર નામની ઘડિયાળથી આપ એટલે કે તમે કોલ રિસીવ પણ કરી શકો છો અને કોલ ડાયલ પણ કરી શકો છો। કઈ રીતે? કે તમારે ઘડિયાળને જ ઉપયોગ કરવાનો છે, તમારા ગજવામાં જે ફોન પડ્યો છે ફોનને તમારા ગજવામાંથી નીકળવાનો નથી, એટલે કે ફોનને ગજવામાંથી નીકાળ્યા વિના પણ તમે ઘડિયાળની મદદથી કોલ રિસીવ કરી શકો છો અને કોલ કરી શકો છો। વેન હી વોઝ અબાઉટ 11 હી યુઝડ ટુ સે હું મોટો થઈને બહુ નામ કમાઈશ, વેન આઈ ગ્રો અપ આઈલ અર્ન અ લોટ ઓફ ફેમ, સેડ હિઝ ફાધર કીર્તિભાઈ। તો પ્રણવના પિતા કીર્તિભાઈ જણાવે છે કે જ્યારે પ્રણવ 11 વર્ષનો હતો ત્યારે તેને એવું કહેવાની ટેવ હતી। મિત્રો, ભૂતકાળની કોઈ ટેવ દર્શાવી હોય તો યુઝડ ટુ એ ફ્રેજ વાપરી શકાય છે। યુઝડ ટુ એ પાસ્ટ હેબિટ દર્શાવે છે, તો પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે, આપ નોંધી શકો છો। પ્રણવને એવું કહેવાની ટેવ હતી કે વેન આઈ ગ્રો અપ આઈલ અર્ન અ લોટ ઓફ ફેમ, જ્યારે હું મોટો થઈશ ત્યારે બહુ જ નામ કમાઈશ। વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન, પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડમિક યર હી સ્પેન્ટ એટ વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર। પ્રણવના પિતા કહે છે કે તે નાનો હતો ત્યારે એવું કહેતો કે હું મોટો થઈને બહુ જ નામ કમાઈશ, પરંતુ તે આટલું ઝડપી થશે એવો અમને અંદાજ પણ ન હતો। પ્રણવનો આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્ટ કોશન્સ, તો બૌદ્ધિક અંક કહી શકાય, એ ખૂબ જ તીવ્ર હતો, ઊંચો હતો, જેને કારણે તેને દરેક શૈક્ષણિક વર્ષ દરમિયાન હંમેશા પ્રથમ નંબર જ પ્રાપ્ત થયો છે। જ્યારે તે વિવિધલક્ષી વિદ્યામંદિર નામની શાળા જે પાલનપુરમાં આવેલ છે ત્યાં અભ્યાસ કરતો હતો તે દરમિયાન, હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, તે દરેક પ્રવૃત્તિમાં હોશિયાર હતો, બી ઇટ સ્ટડીઝ મ્યુઝિક હી સિંગ્સ ઓર સ્પોર્ટ્સ, પછી ભલે ને તે અભ્યાસ હોય, સંગીત હોય કે પછી રમતગમત હોય, તે પ્લેઝ બેડમિન્ટન, તો રમતગમત એટલે કે બેડમિન્ટનમાં, મ્યુઝિકમાં, ગાવામાં અને ભણવામાં, બધી જ રીતે તે બધી જ પ્રવૃત્તિઓમાં તે હોશિયાર હતો, સેડ ધ પ્રાઉડ ફાધર। એના પિતા ગર્વથી આવું પ્રણવ વિશે આપણને જણાવે છે। હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, મિત્રો ઘણા લોકોને એવો મનમાં એવો એમનું મંતવ્ય હોય છે ઘણા લોકોનું કે મારું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો જ આગળ વધશે, પરંતુ મિત્રો એવું જરૂરી નથી। જે બાળક હોશિયાર છે એને તો ભાષાનું કોઈ જ મહત્વ, ભાષાનું કોઈ જ અડચણ એને નડતી નથી। અહીંયા એના પિતા પ્રણવના પિતા કહે છે કે હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, તેની માતૃભાષા ગુજરાતી, એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ બીઈ ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ। તો પ્રણવ મિસ્ત્રી તેની માતૃભાષા ગુજરાતીમાં જ ભણ્યો છે અને પાછળથી જોઈન નિરમા યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટીને જોઈન કરે છે જે અમદાવાદમાં આવેલી છે, ફોર હિઝ બીઈ ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ। તો કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બીઈ કરવા માટે અમદાવાદમાં આવેલી નિરમા યુનિવર્સિટીમાં તે જોડાય છે। હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ IIT મુંબઈ
which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. ત્યાર પછી તેનો અનુસ્નાતકનો અભ્યાસ કરવા માટે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે અનુસ્નાતક મિત્રો ગ્રેજ્યુએશન એટલે સ્નાતક અને પોસ્ટ એટલે પાછળનું એટલે કે પાછળ સ્નાતક પછીનું એમ તો તેને અનુસ્નાતક કહેવાય પોસ્ટ ગ્રેજ્યુએશન તો પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન વિષય અંતર્ગત તે આઈઆઈટી મુંબઈ જાય છે જ્યાં આગળ વિચ અર્ન હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ જેને કારણે તેને માઇક્રોસોફ્ટમાં જોબ મળે છે માઇક્રોસોફ્ટ એ આપ જાણતા હશો કમ્પ્યુટરની જે ઓપરેટિંગ સિસ્ટમ બનાવતી અને અલગ અલગ એપ્લિકેશનો બનાવતી દુનિયાભરની વિશાળ જગવિખ્યાત કહી શકાય એવી મોટી કંપની છે તો જેની એક શાખા હૈદરાબાદમાં આવેલી છે હૈદરાબાદ અત્યારે મિત્રો તેલંગાણામાં આવેલું છે તો આ હૈદરાબાદમાં તે માઇક્રોસોફ્ટમાં જોડાય છે અને તેને આ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જે પોતાની પ્રતિભા દર્શાવે છે તેને કારણે અ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ તેને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા પ્રેસિડેન્ટ એવોર્ડ પણ પ્રાપ્ત થાય છે હી સેઇડ ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર આઈ વર્કડ ઓન વેરિડ ફિલ્ડ્સ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન રોબોટિક્સ કમ્પ્યુટર ગ્રાફિક્સ HCI, AI, Information Graphics, Embedded Systems, Social Computing, and the list goes on. પ્રણવ કહે છે કે મેં સ્નાતક કમ્પ્યુટર એન્જિનિયરિંગ કમ્પ્યુટર સાયન્સ પર જે એન્જિનિયરિંગ કર્યું ત્યાંથી લઈને માસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી માસ્ટરી IIT માં તો ત્યાં સુધી તેને અલગ અલગ ક્ષેત્રોમાં કામ કર્યું છે જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન એટલે મિત્રો વાતચીતને લગતી ડિઝાઇન રોબોટિક્સ એટલે રોબોટિક સાયન્સ અથવા રોબોટ માટે રોબોટ તૈયાર કરનાર રોબોટ માટે જે વપરાતું કમ્પ્યુટર હોય એના પ્રોગ્રામ હોય એને લગતું જે સાયન્સ હોય એને રોબોટિક્સ કહેવાય કમ્પ્યુટર ગ્રાફિક્સ HCI, AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ એમ્બેડેડ સિસ્ટમ એટલે સિસ્ટમ સાથે બીજા જે પાર્ટ્સ જોડાય તે સોશિયલ કમ્પ્યુટિંગ એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન અને આમ અલગ અલગ આ વિવિધ ક્ષેત્રોમાં કામ કરીને એવું તો ઘણું લાંબુ લિસ્ટ થાય છે આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ મેં અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ પ્રોજેક્ટ પર અને અલગ અલગ રિસર્ચ પેપર પર કામ કર્યું છે હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ અહીંયા મારા કેટલાક પ્રોજેક્ટ્સ હું જણાવું છું જે ટૂંકમાં દર્શાવેલ છે ટેલિટચ સૌ પ્રથમ છે ટેલિટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ તો ટેલિટચ એ એક પ્રકારની ડિવાઇસ છે જેના દ્વારા આપ દૂરથી જ કંટ્રોલ કોઈ પણ જે ટેલિટચ છે તેની મદદથી દૂરથી જ આપ વસ્તુને સ્પર્શી શકો છો અને નિયંત્રિત કરી શકો છો સી થ્રુ યોર સ્માર્ટફોન્સ તમારા સ્માર્ટફોનનો પણ ઉપયોગ કરી શકો છો સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ તો તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ હવે તમે તમારી જે એપ્લાયન્સીસ એટલે જે ઉપકરણો હોય એ તેને પણ દૂરથી રમતા રમતા ક્રિયાપ્રતિક્રિયા આપી શકો છો ઇન અ ફની વે એટલે રમતા ટીવી એલાર્મ મ્યુઝિક પ્લેયર ઓપન ધ ડોર ટર્ન ઓન ધેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન તો ટીવી એલાર્મ મ્યુઝિક પ્લેયર બારણું ખોલવાનું લાઇટ ચાલુ કરવાની વગેરે કરી શકાય છે
इट्स सिंपल। टेलीटच लेट्स यू इंटरेक्ट विथ योर वर्ल्ड विच टच फ्रॉम अ डिस्टेंस। तो टेलीटच ये तमने दूरथी ज स्क्रीनना स्पर्शथी ज तमारी दुनिया साथे प्रत्यायन करावी सके छे। स्पर्श स्पर्श लेट्स यू कॉन्सेप्चुअली ट्रांसफर मीडिया फ्रॉम वन डिजिटल डिवाइस टू योर बॉडी एंड पास इट टू अदर डिजिटल डिवाइस बाय सिंपल टच जेस्चर। तो स्पर्श ए प्रत्यक्षीकरण थी मीडिया ने स्पर्श इशाराओ मात्र थी एक डिजिटल डिवाइस में थी बीजी डिजिटल डिवाइस में ट्रांसफर करी आपे छे। टच व्हाट एवर यू वॉन्ट टू कॉपी फ्रॉम लैपटॉप टीवी स्मार्टफोन ई बुक रीडर एट्सेट्रा। तमे लैपटॉप टीवी स्मार्टफोन ई बुक रीडर वगैरह माथी कई पण ट्रांसफर करवा मागता हो तेने स्पर्श करो। नाउ इट इज सेव्ड कॉन्सेप्चुअली इन यू। हवे ते प्रत्यक्षीकरणनी रीते तमारा उपकरण में साचवी शकाय छे। नेक्स्ट टच द डिवाइस यू वॉन्ट टू पेस्ट। त्यारबाद तमे ते विगत ज्यां लई जवा मागता हो ते डिवाइस ने स्पर्श करो। स्पर्श यूजिस टच बेस्ड इंटरेक्शन्स एज एन इंडिकेशन फॉर व्हाट टू कॉपी फ्रॉम वेर एंड वेर टू पेस्ट इट। तो स्पर्श ए जे कहीं नकल करूँ होय के ज्यांथी करवाना होय के ज्यां मोकलवाना होय ते तमाम बाबत ने स्पर्श आधारित चिन्ह तरीके वापरे छे। सनफ्लॉवर मित्रों अहीं सनफ्लॉवर नामनी सोलर पेनल आप जोई सको छो इमेज में। सनफ्लॉवर लेट्स यू ट्रेक द सन। तो आ सनफ्लॉवर नामनी डिवाइस छे ते सूर्य ने ट्रेक करे छे एटले सूर्य नो पीछो करे छे। इट इज अन आर्टिफिशियल सनफ्लॉवर। ते एक कृत्रिम सूर्यमुखी छे विथ सीम्पल ओप एम्प 741 सर्क्यूटरी एंड फोटोसेंसर। ही हैज क्रिएटेड ए सनफ्लॉवर विच वुड मूव विथ द सन। तो ते सादा ओप एम्प 741 सर्किट अने फोटोसेंसर थी सूर्यमुखी बनाव्यू छे जे सूर्यनो मार्ग दर्शावे छे। दो लेटर द कॉन्सेप्ट वॉज वेरी एफिशियंटली यूज इन सोलर पेनल्स एट हिज इंस्टीट्यूट एट द पेनल्स कूड गेट द मोस्ट एफिशियंट एंगल ईच टाइम। तो आ सूर्यनो मार्ग दर्शावे छे छताय पाछळथी आ विभावना खूबज असरकारक रीते तेनी संस्थानी सौर पेनल संग्रहनार मां वपराई के जेथी दरेक समय आ पेनल खूबज असरकारक परिणाम आपे ते रीते सूर्य सामे रही सके छे। तो मित्रों सनफ्लॉवर नामनी सोलर पेनल पण बनावीने प्रणव मिस्त्रीए सोलर पेनलनी दुनिया में पण सारू योगदान आप्युं छे। मित्रों सिक्स्थ सेंस ए पण प्रणव मिस्त्री द्वारा शोधवामां आवेल एक डिवाइस छे। सिक्स्थ सेंस इज अ वेरिएबल जेस्चरल इंटरफेस दैट ऑगमेंट्स द फिजिकल वर्ल्ड अराउंड अस विथ डिजिटल इन्फॉर्मेशन एंड लेट्स अस यूज नेचुरल हैंड जेस्चर्स टू इंटरेक्ट विथ दैट इन्फॉर्मेशन। तो आ एक सांकेतिक अथवा हावभाव साथ प्रक्रिया करना पहरी सकाय एवी डिवाइस छे जे ऑगमेंट्स द फिजिकल वर्ल्ड अपनी भौतिक दुनिया में वधारो करे छे अराउंड अस जे अपनी आसपास रहेली छे विथ डिजिटल इन्फॉर्मेशन। तो डिजिटल माहितीनो उपयोग करीने अपनी आसपास रहेल भौतिक दुनिया में वधारो करे छे एंड लेट्स अस यूज नेचरल हैंड जेस्चर्स टू इंटरेक्ट विथ दैट इन्फॉर्मेशन। अने ते माहिती साथे आंतरक्रिया करवा माटे आपणने अपना कुदरती हाथना हावभावोने ते डिजिटल इन्फॉर्मेशन साथे आंतरक्रिया करवा दे छे। एटले के आ डिवाइसना उपयोगथी आपणे आपणा कुदरती हावभावथी पण
આ માહિતી સાથે આંતર પ્રક્રિયા કરી શકાય છે બાય યુઝિંગ કેમેરા એન્ડ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન પેન્ડન્ટ. તો એક પેન્ડન્ટમાં ગોઠવેલ નાનું પ્રોજેક્ટર અને કેમેરાનો ઉપયોગ કરીને લાઈક અ વેરેબલ ડિવાઇસ એક પહેરી શકાય એવી ડિવાઇસ બનાવીને સિક્સ્થ સેન્સ એ સીઝ વોટ યુ સી, તમે જે જુઓ છો એ જ આ સિક્સ્થ સેન્સ જુએ છે. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસીસ ઓર ઓબ્જેક્ટ્સ, અને વિઝ્યુઅલી એટલે જોઈ શકાય એ રીતે સપાટી કે વસ્તુમાં વધારો કરે છે. વી આર ઇન્ટરેક્ટિંગ વિથ જે સપાટી કે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ તે જ સપાટી કે વસ્તુમાં આ સિક્સ સેન્સે વધારો કરે છે. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ વોલ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ. તો આપણી આસપાસ રહેલ કોઈ પણ પદાર્થ, દિવાલ હોય કે સપાટી હોય, તેના પર આ સિક્સ સેન્સ એ ઇન્ફોર્મેશન, માહિતીને દર્શાવે છે, પ્રસારિત કરે છે. એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન. અને આ જે પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન એટલે જે રજૂ થયેલી માહિતી હોય તેની સાથે આપણને આંતરક્રિયા પણ કરવા દે છે, એટલે તેની ઉપર પ્રક્રિયા પણ કરવા દે છે. થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર્સ, કુદરતી હાથના હાવભાવથી, આર્મ મૂવમેન્ટ્સ હાથના હલનચલનથી, ઓર અવર ઇન્ટરેક્શન કે આપણી આંતરક્રિયાથી વિથ ધ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ, તે વસ્તુની મદદથી જ આપણી આંતરક્રિયાથી, હાથની મૂવમેન્ટથી કે હાથના હાવભાવથી તે પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન એટલે કે જે પ્રસારિત થયેલી માહિતી હોય તેના પર આપણને પ્રક્રિયા પણ આ સિક્સ્થ સેન્સ કરવા દે છે, એટલે તેના પર આપણે પ્રોસેસ કરી શકીએ છીએ. સિક્સ્થ સેન્સ એટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ. તો જે નિયંત્રિત કરેલી માહિતી છે એને સિક્સ્થ સેન્સ મુક્ત કરવાનો પ્રયત્ન કરે છે, સિમલેસલી ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી. તો બિલકુલ કંટાળ્યા વિના, થાક્યા વિના અથવા કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થયા વિના આ સિક્સ્થ સેન્સ એ નિયંત્રિત થયેલી માહિતીને મુક્ત કરે છે અને ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી, વાસ્તવિકતા સાથે તેને જોડે છે. એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર. અને આમ તમારા કમ્પ્યુટરને પૂરી દુનિયા બનાવીને આ સિક્સ્થ સેન્સ એ નિયંત્રિત કરેલ, જે કંટ્રોલ્ડ ઇન્ફોર્મેશન હોય તેને મુક્ત કરે છે અને સમગ્ર વિશ્વને તમારા કમ્પ્યુટરમાં પરિવર્તિત કરી દે છે. નેટિવ એટલે વતની, શોકેસ એટલે બતાવવો, ફ્યુચર પરથી પડ્યું ફ્યુચરિસ્ટિક, ભાવિ ભવિષ્યનું, ગ્લેન્સ એટલે નજર, કોન્વર્ઝેશન એટલે વાતચીત, એકેડમિક શૈક્ષણિક, વેરિડ વિવિધ પ્રકારનો, ઇન્ટરેક્શન વાતચીત ક્રિયા પ્રતિક્રિયા, રોબોટિક્સ રોબોટ વિજ્ઞાન, એક્સપ્લોર વ્યવસ્થિત શોધ કરવી, એમ્બેડ અવિભાજ્ય રીતે જોડાયેલ કોઈ પણ વસ્તુ, એપ્લાયન્સ ઉપકરણ, કોન્સેપ્ચ્યુઅલ વિભાવના ખ્યાલગત, ડિજિટલ અંકીય પ્રોગ્રામ પર કામ કરનાર, ઇન્ડિકેશન પ્રતીક કડી કે ચાવી, જેસ્ચર સંકેત સેન્સર, ઉદ્દીપક પર પ્રતિભાવ આપનાર સાધન સેન્સર, સર્ક્યુટરી ઇલેક્ટ્રિક સર્કિટની ડિઝાઇન કે સર્કિટ પાથ પણ કહેવાય ને, એફિશિયન્ટ કુશળ, વેરેબલ પહેરી શકાય તેવું, ઇન્ટરફેસ આંતરફલક તેવી પ્રયુક્તિ, ઓગમેન્ટ વધારવું, માઉન્ટ જડવું કે બેસાડવું, પેન્ડન્ટ લટકણિયું કે ડોકિયું, કન્ફાઇન નિયંત્રિત કરવું, સિમલેસ ખામી રહિત, ઇન્ટિગ્રેટ એકીકૃત કરવું. મિત્રો, આ છે આપણું હોમવર્ક, જેમાં કોમ્પ્રિહેન્શન પરથી પ્રશ્નો છે, એટલે કે જે આપણે રીડ ટુ ભણ્યા સમજ્યા
એને કેટલું તમે સમજ્યા, કોમ્પ્રિહેન્શન એટલે વિસ્તૃત રીતે સમજવું એમ, તો તેના પરથી આપણે પ્રશ્નો અહીંયા આપેલા છે તેના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, વાય ઇઝ કીર્તિભાઈ પ્રાઉડ ઓફ હિઝ સન? કીર્તિભાઈ તેમના દીકરાથી કેમ ગદગદે છે, કેમ ગર્વ અનુભવે છે, તેમના દીકરા પર કેમ ગર્વ છે? બીજો પ્રશ્ન છે, વિચ આસ્પેક્ટ ઓફ પ્રણવજ એજ્યુકેશનલ લાઈફ ટચિસ યુ મોસ્ટ, વાય? તો પ્રણવની જે શૈક્ષણિક જીવન હતું તેનું કયું પાસું તમને સ્પર્શ કરે છે, તમને લાગુ પડે છે અને શા માટે? ત્રીજો પ્રશ્ન છે, હાઉ ડઝ ધ કોપી પેસ્ટ સિસ્ટમ ઇન સ્પર્શ ડિફર ફ્રોમ ધેટ ઓફ અવર કરંટ સિસ્ટમ? તો આપણા જે કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં કોપી પેસ્ટની જે સિસ્ટમ હોય છે તેનાથી આ પ્રણવ દ્વારા શોધાયેલી સ્પર્શ ડિવાઇસથી જે કોપી પેસ્ટ થાય છે તે કઈ રીતે જુદું પડે છે? ચોથો પ્રશ્ન છે, વોટ આર ધ ઇનપુટ એન્ડ આઉટપુટ સિસ્ટમ્સ ઇન સિક્સ્થ સેન્સ? સિક્સ્થ સેન્સ નામની ડિવાઇસમાં ઇનપુટ અને આઉટપુટ, ઇનપુટ અને આઉટપુટ સિસ્ટમ એ શું છે? ઇનપુટ એટલે મિત્રો ઉમેરવું અને આઉટપુટ એટલે તેમાંથી પ્રોસેસ થઈને જે બહાર મળે એને આઉટપુટ કહેવાય. કમ્પ્યુટરમાં આપણે ટાઈપિંગ કરીએ એ ઇનપુટ કહેવાય અને તેને પ્રિન્ટ સ્વરૂપે બહાર નીકળીએ તે આઉટપુટ કહેવાય. તો આમ સિક્સ્થ સેન્સમાં કઈ રીતે ઇનપુટ અને આઉટપુટ સિસ્ટમ, કઈ કઈ ઇનપુટ અને આઉટપુટ સિસ્ટમ છે તે સમજાવવાનું છે. પાંચમો પ્રશ્ન છે, વોટ ઇન્સ્પિરેશન ડુ યુ ગેટ ફ્રોમ પ્રણવ? પ્રણવમાંથી તમે શું પ્રેરણા પ્રાપ્ત કરો છો? છઠ્ઠો પ્રશ્ન છે, વોટ ક્વેશ્ચન વિલ યુ આસ્ક પ્રણવ ઇફ યુ હેપન ટુ મીટ હિમ? જોરદાર પ્રશ્ન છે મિત્રો. જો પ્રણવને મળવાનો તમને એક ચાન્સ મળે, એક તક મળે, તો તમે કયો પ્રશ્ન પ્રણવને પૂછશો? લિસ્ટ ફાઇવ ક્વેશ્ચન્સ, પાંચ પ્રશ્નો બનાવો. એટલે કે કયા કયા પ્રશ્નો, પાંચ કયા પ્રશ્નો તમે પૂછીશો તેની યાદી બનાવો. અને સાતમો પ્રશ્ન છે, લિસ્ટ ધ ગુજરાતી વર્ડ્સ યુઝડ ઇન ધ પેસેજ. તો આ જે પાઠની અંદર આપણે કયા કયા ગુજરાતી શબ્દો ભણ્યા તેની એક યાદી બનાવવાની છે. મિત્રો આશા રાખું છું કે આપ સારી રીતે સમજી શક્યા છો અને કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય આ પાઠને લઈને તો આપ મને કોમેન્ટ કરી શકો છો. થેન્ક્સ ફોર હિયરિંગ મી.